નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. અગત્યના સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે અનુસાર એસબીઆઈ બેંક બહાર 20 લાખ રૂપિયાથી વધુની લૂંટના અહેવાલ છે. જાણકારી મળી રહી છે કે ચોક બજાર વિસ્તારમાં સંપૂર્ણ ઘટના બની છે અને 20 લાખથી વધુની લૂંટ થઈ છે. રિક્ષામાં આવેલા શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે. એસબીઆઈ બેંકની બહાર 20 લાખ રૂપિયાથી વધુની લૂંટના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સંપૂર્ણ ઘટના સુરતના ચોક બજાર વિસ્તારની છે. ત્યારે ઘટના સ્થળેથી જ વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દેવેન ચિત્તે. દેવેન, આખરે કઈ રીતે બની આ સંપૂર્ણ ઘટના? અત્યારે શું કાર્યવાહી હવે આગળ વધારાય છે? સુરતના ચોક બજાર વિસ્તારની અંદર જે એસબીઆઈની મેઇન બ્રાન્ચ આવેલી છે ત્યાં આગળ જે રેડિફાઇન્ડ એક્સચેન્જ જે કંપની છે તે એક્સેલન્સ કંપની દ્વારા જે રૂપિયાને એક્સચેન્જ કરવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે. મહદઅંશે આ જે કંપની છે તેના દ્વારા રૂપિયા ડિપોઝિટ કરવાની અને લેવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. જે રીતે આખી ઘટના બની છે કે આ જે કંપનીની ગાડી હતી તે કંપનીની ગાડીમાં 3 લોકો જે છે તે આવ્યા હતા અને અંદર જે સિક્યુરિટી ગાર્ડ છે તેને કહેવામાં આવ્યું કે તેના રૂપિયા જે છે તે બાજુમાં પડ્યા છે અને તેનું ધ્યાન ભ્રમિત કરીને જે ગાડીની અંદર બેગ હતી તે બેગ લઈને તેઓ રિક્ષામાં ફરાર થઈ ગયા છે. બેગની અંદર રૂપિયા 20 લાખ રૂપિયા કરતા વધારે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેમને આપણે પૂછીએ કે શું ઘટના ક્યાં હુઆ થા તબ ઘટના કેસે બની? દેખા નહીં, કુછ અંજામ નહીં દેખા, તો કાજ બતાઉં ક્યાં દેખા. બેગ કેસે લેકે નિકલ ગયે? બેગ લેકે દેખાઈ નહીં દિયા કુછ. દેખાવતા તો ગોલી નહીં મારતા સર. આપકો ક્યા બોલા ઉસને પૈસે કે બારે મેં? ઉધર બોલા કે કુછ ગિરા હૈ, પૈસા ગિરા ગયા, ક્યા ગિરા હૂં તમે? હા, ઉઠાયા પૈસા જો થા ગિરા તો ઉસમે ઉઠાયા, ઉસમે કીચા લગા થા, કીચા કે ધોલાઈ કિયા, ઇસકે બાદ ફિર બના આયા તો દેખા બેઠા કુછ દેર બાદ, કે દેખા તો બેગ નહીં થા ગાડી મેં. કંપની કા પૈસે કા બેગ થા? હા, કંપની પૈસે કે બેગ. આજે સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડ ત્યારે હાજર હતો અને તે સમયે આ જે ઘટના છે તે બની હતી. ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે અત્યારે ત્યાં આવી ગઈ છે. સીસીટીવી કેમેરાની અંદર સ્પષ્ટ દેખાય છે કે આ જે શખ્સો છે 3 થી 4 શખ્સો જે છે તે રિક્ષામાં આવ્યા હતા અને તેણે જે બેગ છે તે બેગમાંથી રૂપિયાની જે બેગ હતી તે લઈને તેઓ ફરાર થઈ ગયા છે અને ત્યારબાદ તેઓ રિક્ષામાં જે છે તે રિક્ષામાં તેઓ બેઠા હતા અને જે ઘટના બની છે તેને કારણે અત્યારે આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જે એસીપી છે આપણે એમની સાથે પણ આ બાબતે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના બની છે. સાહેબ, શું ઘટના બની છે? લગભગ 1:15 ની આસપાસનો બનાવ છે. આ કેસ લોડિંગ કરવાવાળી એજન્સીના લોકો એસબીઆઈ બ્રાન્ચની અંદર પૈસા જમા કરવામાં આવ્યા હતા એ વખતે નજર ચૂકવીને લગભગ 20-21 લાખ રૂપિયાની કેશની ચોરી થઈ એની પ્રાથમિક હકીકત મળી છે અને ચોરી કરનાર ઈસમો રિક્ષામાં નાસી ગયા હોવાની હકીકત જાણવા મળી છે. હજી તપાસ ચાલુ છે. સીસીટીવીમાં બધું દેખાય છે? સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સિનિયર અધિકારીઓ અને અલગ અલગ ટીમો આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમો તપાસ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે એલર્ટ થઈ ગઈ છે. આ શખ્સો રેકી કરીને આવ્યા હોય એ પ્રકારની જે માહિતી છે તે મળી રહી છે અને આ શખ્સો દ્વારા પોતે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન ભ્રમિત કર્યું હતું અને ત્યારબાદ આજે કેશ કંપનીની જે આ વેન છે વેનની અંદર જે 20 લાખ રૂપિયાની રકમ જે પડી હતી બેગની અંદર તે લઈને તેઓ ફરાર થતા દેખાઈ રહ્યા છે. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે બેંકના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે 3 થી 4 લોકો જે છે તે બેગ જે છે તે વાનમાંથી કાઢે છે અને ત્યારબાદ તેઓ રિક્ષામાં જે છે બેસીને ફરાર થઈ જતા હોવાની ઘટના જે છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સ્વાભાવિક છે કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે એલર્ટ થઈ ગઈ છે અને તેમના દ્વારા આજે શખ્સો જે છે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. પરંતુ ખૂબ જ વ્યસ્ત અને ક્રાઇમ બ્રાન્ચની નજીક જ આ એસબીઆઈની જે શાખા છે તે આવેલી છે અને તે શાખાની અંદર જ્યારે 20 લાખ રૂપિયાની લૂંટ થઈ છે ત્યારે સમગ્ર સુરત પોલીસ જે છે તે એલર્ટ થઈ ગઈ છે અને તેને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. દેવેન, આ ઘટનાને જોતા તેવું લાગે કે બેંકની બહાર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની બિલકુલ નજીક જ્યારે બેંકની શાખા આવેલી હોય ને આ પ્રકારની ઘટના દોઢા દિવસે બને છે, એટલે કોઈ પૂર્વ આયોજિત આ સંપૂર્ણ ઘટના હતી. આખરે હવે શું કરવા માંગે છે પોલીસ? કઈ દિશામાં આગળ વધશે? કારણ કે આ જે ઘટના બની છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ કરે છે.
જે વિધિ જે રીતે આખી ઘટના બની છે અને તે સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. સીસીટીવી કેમેરામાં જે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે ચહેરાઓ છે તે ચહેરાઓને શોધીને જે વ્યક્તિ દ્વારા આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને શોધવા માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા છે. પરંતુ સ્વાભાવિક છે કે ક્રાઇમ બ્રાન્ચથી માત્ર 200 મીટરની દૂર ઉપર જ આ એસબીઆઈની જે શાખા છે તે આવેલી છે. ખૂબ જ ભરચક વિસ્તાર છે અને આ ભરચક વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનવી એ સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો વિધિ જે છે તે ઊભા કરે છે. પરંતુ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સીસીટીવીના આધારે અત્યારે તપાસ શરૂ કરી છે. ₹20 લાખની જે લૂંટ કરવામાં આવી છે તે આરોપીઓના પગેરું મેળવવા માટે આ તમામ અધિકારીઓ જે છે તે સિનિયર અધિકારીઓ પણ અહીં આવ્યા હતા અને તેમના દ્વારા પણ જે તપાસ છે તેને હવે અંતિમ કે જે દિશાની અંદર તપાસ કરવામાં આવશે એ પ્રકારના પગલાઓ જે છે તે લેવાઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે અલગ અલગ પોતાના સોર્સિસનો ઉપયોગ કરી રહ્યા છે. લોકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે રિક્ષામાં તેઓ બેઠા હતા તે રિક્ષાનો નંબર જે છે તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ નંબરના આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે અને ચોક વિસ્તારમાંથી આ જે રિક્ષા છે તે અડાજણ વિસ્તાર તરફ ગઈ છે કે મુગલીસરા વિસ્તાર વેડ રોડ તરફ ગઈ છે તેના પર પણ હવે નજીકની જે ટીમો છે તેને એલર્ટ કરી દેવામાં આવી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનો પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે ટ્રાફિક પોઈન્ટ ઉપર જે સ્ટાફના માણસો છે તેમને પણ વાયરલેસથી મેસેજ પણ આપી દેવામાં આવ્યો છે કે આ જે રિક્ષા છે તે રિક્ષામાં બેસીને કેટલાક શખ્સો જે છે તે રૂપિયાની બેગ લઈને એટલે કે ₹20 લાખની જે બેગ છે તે લઈને નીકળ્યા છે. એટલે પોલીસ હવે કેટલા ઝડપથી આ જે આખા આરોપીઓ જે છે તે આરોપીઓને કેવી રીતે ઝડપી પાડે છે તે જોવું મહત્વનું બની રહેશે. પરંતુ જે રીતે સીસીટીવી કેમેરા મળ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ એલર્ટ થઈ છે અને જે રિક્ષાનો નંબર મળ્યો છે તેના આધારે હવે આગામી તપાસ થશે. આભાર દેવેન તમામ જાણકારી બદલ. તો અત્યારે તો સીસીટીવી ફૂટેજીસ જે રિક્ષામાંથી આ તમામ જે લૂંટારુઓ ફરાર થયા હતા તે રિક્ષા નંબરના આધારેથી પણ તેઓને પકડવાની તજવીજ ચાલી રહી છે. આગામી તમામ જે ચાર રસ્તાઓ છે ત્યાં પણ અત્યારે ટ્રાફિક પોલીસે પણ એલર્ટ કરી દેવાય છે. આપણે જણાવી દઈએ કે એસબીઆઈ બેંકની જે શાખા છે તે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ત્યારે સ્વાભાવિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ થાય. ધોળા દિવસે આ પ્રકારની 20 લાખથી વધુની લૂંટ ચલાવાય છે અને એટલે જ અત્યારે પોલીસની જે તમામ એજન્સી છે તે અત્યારે કામે લાગી ચૂકી છે અને કોણ હતા આ શખ્સો તેને શોધવાની તજવીજ પણ હાથ ધરાય છે. પરંતુ આ ઘટના આપણે જણાવી દઈએ કે સુરતની છે અને સુરતના ચોક બજાર વિસ્તારમાં એસબીઆઈ બેંકની જે શાખા આવેલી છે ત્યાંથી આખરે આ ચોરીની ઘટના સામે આવી છે. 20 લાખની આ લૂંટ થઈ છે અને લગભગ 3-4 જેટલા શખ્સો આ લૂંટમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ શખ્સો નજર ચૂકવીને એક બેગ લઈને 20 લાખ રૂપિયાની બેગ લઈને તેઓ ફરાર થઈ ગયા. તેઓ રિક્ષામાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સીસીટીવી ફૂટેજીસના આધારે રિક્ષાનો નંબર આખરે પોલીસે પ્રાપ્ત કરી લીધો છે અને હવે આ લૂંટારુઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.